नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. હોલસેલમાં કિલો દીઠ રૂપિયા 22-60 સુધીમાં મળતા શાકભાજી સેટેલાઇટ જેવા પોષ વિસ્તારમાં રૂપિયા 80-125માં વેચાય છે. વાદળિયું વાતાવરણ, વરસાદ ન પડતા વાદળ નીચે આવતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% સુધી વધતા સાંજે ધુમ્મસ છવાયું. ઇન્ટરનેશનલ કક્ષાની ધર્મધમ્મા કોન્ફરન્સ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાશે. તજજ્ઞો બૌદ્ધ ધર્મ વિશે પોતાનું વક્તવ્ય આપશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે 1.25 ઇંચ વરસાદ, આજે પણ ઝાપટાની આગાહી. રાજકોટમાં મતદાર યાદી સુધારણા શરૂ. 2236 મતદાન મથકો પર ઓફિસર ડોર ટુ ડોર ઇલેક્શન કાર્ડમાં સુધારા માટે તૈનાત. 6 જાન્યુઆરી આખરી યાદી જાહેર થશે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પંચમહાલથી. ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મહીસાગર એસબીના છટકામાં લાંચ લેતા ઝડપાયા છે. અરજદાર પાસે નોંધ કરાવવા માટે માંગી હતી લાંચ. સિટી સર્વે કચેરી થોડા દિવસો પૂર્વે પણ આવી હતી ચર્ચામાં. તો અરજદારો પાસે નાણાં લઈ કામગીરી કરવામાં આવતી હોવાના થયા હતા આક્ષેપો. તો બીસી માલીવાડ તેઓની કચેરીમાં 8000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. તો ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મહીસાગર એસબીના છટકામાં લાંચ લેતા ઝડપાયા છે. અરજદાર પાસે નોંધ કરવા માટે માંગી હતી લાંચ. સિટી સર્વે કચેરી થોડા દિવસ પૂર્વે પણ આવી હતી ચર્ચામાં. તો અરજદારો પાસે નાણાં લઈ કામગીરી કરવામાં આવતી હોવાના થયા હતા આક્ષેપો. આજરોજ ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના આગેવાનોએ બાયડ તાલુકાના મામલતદારને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનારી પોલીસ ભરતી બાબતેના અન્યાયકારી નિર્ણયો બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને મામલતદાર મારફતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ, જય માતાજી ગ્રુપ સદસ્ય તથા પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. ગુજરાતમાં શિક્ષકોની હાજરીની ચાલતી લાલિયાવાડી અંગે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વિદેશમાં હોવાના કારણે બિનઅધિકૃત ગેરહાજર રહેતા 144 શિક્ષકોને બરતરફ કરાયા છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર 130 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાતમ આઠમના તહેવાર નિમિત્તે નગરના ડેપોમાંથી સોમનાથ, દ્વારકા, ભુજ અને ઉના માટે એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવશે. આ બસો તારીખ 23-25 સુધી દોડાવવામાં આવનાર આ બસો માટે ઓનલાઈન બુકિંગ પણ એસટી નિગમની પોર્ટલ ઉપર કરી શકાશે. દર રવિવારે શ્રાવણીય સોમવાર નિમિત્તે નગરના ડેપોમાંથી શરૂ કરવામાં આવેલી સોમનાથની બસ નિયત સમયે ઉપડશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાઓ વરસ્યા હતા. અન્ય 5 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. હવે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને સારો સાર્વત્રિક ધોધમાર વરસાદ સમગ્ર કોહિલવાડમાં વરસશે તેવી આશા જાગી છે. હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારી મેઘમહેર વરસી છે, જોકે રાજકોટ શહેર પર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ નહીં પડતા ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડ્યો છે. આજે એક ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માંગ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનવા માટે 80થી વધુ ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં હાલના કાર્યકારી ડોક્ટર ડોડિયા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છેલ્લા 2 ટર્મથી ફરજ બજાવતા ડોક્ટર ચૌહાણનું નામ ચર્ચામાં છે.
વડોદરામાં આગામી સમયમાં 90 ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફી તેમજ નિવાસી તેમજ પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ અપાશે। અગ્નિવીર લેખિત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા અપાશે। દર વર્ષની જેમ વર્ષ 2024-25 માટેની ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે 31 ઓગસ્ટ સુધીમાં મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરાને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો હજુ પણ યથાવત। પાટણ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય છેલ્લા 12 મહિનાથી પાટણના બદલે ગાંધીનગર ફરજ બજાવે છે। શંખેશ્વર તાલુકાની પાટલા અને દાંતીસના સરકારી માધ્યમિક શાળાના આચાર્યનો પગાર સ્કૂલમાંથી થાય છે। બંને આચાર્ય છેલ્લા 12 મહિનાથી ગાંધીનગર GCERTમાં ફરજ બજાવે છે। પાટલા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય પ્રવીણ રથવી તેમજ દાંતીસના સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મેહુલ પટેલના ગાંધીનગરથી મોનિટરિંગના લેટર ઇસ્યુ થયા છે। રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જો પાટણ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય છેલ્લા 12 મહિનાથી પાટણના બદલે ગાંધીનગર ફરજ બજાવે છે। શંખેશ્વર તાલુકાની પાટલા અને દાંતીસના સરકારી માધ્યમિક શાળાના આચાર્યનો પગાર સ્કૂલમાંથી થાય છે। પાટણથી સમાચાર આવી રહ્યા છે। પાટણમાં શાળાની હત્યા કરનાર બનેવીને 5 વર્ષની સખત કેદ તેમજ 10,000નો દંડ। તો પાટણ સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસના ગામની સીમમાં બની હત્યા ઘટના। આરોપીએ છરીનો ઘા છાતીમાં મારી પોતાની પત્નીના ભાઈ શાળાનું થોડા દિવસે ખૂન કર્યું હતું। તો ખેતરમાં બનેવીએ પોતાના શાળાને છાતીમાં ડાબા ભાગે છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। બનેવીએ પોતાના શાળા પ્રવીણ મંજીભાઈ પરમારને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। આરોપી ચંદ્રકાંત મઘાભાઈ પરમાર માંડોત્રી તાલુકા પાટણ સામે IPC 304નો ગુનો નોંધાયો છે। તો આ કેસ પાટણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને સજા ફટકારી હતી। પાટણની સેશન્સ કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે। દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી। તો પાટણમાં શાળાની હત્યા કરનાર બનેવીને 5 વર્ષની સખત કેદ કરવામાં આવી અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પાટણ સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસના ગામની સીમમાં બની હત્યા ઘટના। જો આરોપીએ છરીનો ઘા છાતીમાં મારી પોતાના પત્નીના ભાઈ શાળાનું થોડા દિવસે તેમજ મોતને ઘાટ ઉતાર્યો હતો। ખેતરમાં બનેવીએ પોતાના શાળાને છાતીમાં ડાબા ભાગે છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે। તાલાલાના આંકોલવાડી ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીનો સપાટો। બે રહેણાંક મકાનમાંથી 16 કટ્ટા ઘઉં, 35 કટ્ટા ચોખા ટેમ્પો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી। તો પ્રાચીના નામચીન અનાજ માફિયાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। તો પુરવઠા તંત્રએ બાતમી આધારે પાડ્યો દરોડો। તો ડાંગાવાડ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ દુધેરા તેમજ વિજયભાઈ ભટ્ટીના રહેણાંક મકાનમાંથી મળી આવ્યો છે આ જથ્થો। અનાજને સગે વગે કરવા ટેમ્પો ભરી રહેલ તે સમયે જ મામલતદાર સહિતની ટીમ ત્રાટકી। તો તાલાલાના આંકોલવાડી ગામેથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીનો સપાટો. બે રહેણાંક મકાનમાંથી 16 કટ્ટા ઘઉં, 35 કટ્ટા ચોખા ટેમ્પો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાચીના નામચીન અનાજ માફિયાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર આવ્યા છે। રાજકોટ જિલ્લા દૂધ સંઘે 66,333 દૂધ ઉત્પાદકોની જન્માષ્ટમી ભાવ ફેર વધારાની ₹25 પ્રતિ કિલો ફેટની રકમ જાહેર કરીને સુધારી નાખી છે। કુલ 855 મંડળી પૈકીની 202ના 18,054 સદસ્યોને 5.50 કરોડની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે। રાજકોટ સહિત રાજ્યભરમાં ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે। રાજકોટ શહેર જિલ્લામાં 2,236 બેયાલો આ કામગીરીમાં જોડાયા છે। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિ અલગ અલગ નોંધાઈ હતી, જેમાં પશ્ચિમ દક્ષિણના વિસ્તારોમાં વરસાદની ગતિ વધુ નોંધાઈ હતી, જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદની ગતિ સામાન્ય રહી હતી। તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।